એનર્જી મોર્નિંગ. કેટલી મોટી વસ્તુ આપણી લાઈફમાં મિસિંગ હતી ખબર છે? સહજીવન. પાંચ અક્ષરનો આ શબ્દ એને છૂટો પાડો તો સહ વત્તા જીવન. સાદી વાત છે કે જે ભેગા જીવાય એ સહ જીવન. આ પાંચ અક્ષરનો શબ્દ જાણે આપણા મગજમાં વર્તનમાં કદી ઉતર્યો જ નહોતો. નથી આવડતું આપણને બીજાની ભેગા જીવતા, આજ તો નથી જ આવડતું ને. જેવું લોકડાઉન જાહેર થયું કે કરિયાણાની દુકાનો, સુપરમાર્કેટના દ્રશ્યો જોયા હતા? હું પહેલો, બધે હું પહેલો. સેનિટાઈઝર હોય કે દૂધ કરિયાણું, મારે જરૂર હોય એના કરતા વધારે હું સંગ્રહી જ લઉં, બીજાનું જે થવું એ થાય. આમાં ક્યાં આવ્યું બીજા વિશે વિચારવાનું? ક્યાં આવ્યું સહજીવન, કો એક્ઝિસ્ટન્સ? ઘરમાં જેની સાથે વર્ષોથી એક છત નીચે રહેતા હતા એમની સાથે 24 કલાક ભેગા રહેવાનું આવ્યું તો કેવું આકરું લાગે છે ને ક્યારેક, બોલો. આમાં ક્યાં આવ્યો કો એક્ઝિસ્ટન્સ, સહજીવનનો પાઠ? કહી કહીને થાક્યા નેતાઓ, સેલિબ્રિટીઝ, બધા કહી કહીને થાક્યા કે ઘરમાં રહો. પણ ટાંટિયો ક્યાં ટકે છે આપણો ઘરમાં? ફાઇનલી પોલીસે પ્રાઇવેટ વ્હીકલ્સ બંધ કરાવ્યા રસ્તા પર, તો આંટા મારવા ટહેલવા નીકળી પડે છે પબ્લિક. એ દીવો કરવાનો હતો, એમાં તો આખું સરઘસ કાઢ્યું મશાલ લઈને. અરે પેલી માતાવાળી પોળમાં જે ઘરમાં 3 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો, ક્વોરન્ટાઇન કર્યા, એ જ ઘરની બહાર પથરો ફેંકો એટલા અંતરે પાડોશના છોકરા બેફિકરાઈથી રમતા જોવા મળે. આમાં કઈ કોમન સેન્સ? ક્યાં છે કોઈ બીજા વિશે વિચારવાનો સહજીવનનો પાઠ? અરે કોરોના કે લોકડાઉનના દિવસોની વાત જવા દો, એમને કોરોના પહેલાના જીવનને યાદ કરો. યાદ કરો આ લાઈફ બિફોર કોરોના. આપણે માણસોએ પૃથ્વીના બીજા કોઈ જીવને શાંતિથી જીવવા દીધો છે? 1000 કડવા કરેલાનો રસ પીતા હોય એવો કડવો સવાલ છે મારો, કે આપણે શું આપણે માણસોએ પૃથ્વી પર બીજા કોઈને શાંતિથી જીવવા દીધા છે? આ જગતમાં, આ પ્લેનેટ પર અસલી વાયરસ કોઈ હોય ને તો એ છે આપણે પોતે. પોતાના સ્વાર્થ સિવાય કદી બીજાનું કંઈ વિચારતા જ નથી. તમે કહેશો ના ના ધનિત, સેવાનું પરમાર્થનું કામ કેટલા બધા લોકો કરે છે. હા, તો એમના જ પુણ્યથી આ ધરતી ટકી છે, એમના જ સારા કામથી આ દુનિયા ટકી છે. બાકી મારા તમારા જેવા સ્વાર્થીઓ એ તો ક્યારનું નિકંદન જ કાઢી નાખ્યું હોત પૃથ્વીનું. આ તો એમના સત્કર્મો છે કે આપણે સુખી છીએ, કોકના પોઝિટિવ વાઇબ્રેશન્સને સહારે આપણે ટકી ગયા છીએ. મારી વાત બહુ કડવી લાગી હોય ને તો જરા દિવસના અંતે તમારી લાઈફના છેલ્લા 1 વર્ષની બેલેન્સ શીટ બનાવજો કે કઈ કઈ વસ્તુમાં તમે સેલ્ફિશ રહ્યા અને કઈ વસ્તુમાં સેલ્ફલેસ. તમારો જવાબ તમને મળી જશે. વોટર પ્યુરિફાયરનું આરોનું પાણી વેસ્ટ જવા દીધું હોય ને તો સેલ્ફિશ કહેવાય. શાકભાજીના 2 રૂપિયાના છૂટા માટે કચકચ કરી હોય ને એને પણ સેલ્ફિશ કહેવાય. બીજા કોઈના ડીપી જોઈને અંદરથી જલી ગયા હો તો એ સેલ્ફિશ કહેવાય. આ કોરોના આપણને સહજીવનના પાઠ શીખવાડવા આવ્યો છે, સેલ્ફલેસ બનાવવા આવ્યો છે. લેટ અસ કો એક્ઝિસ્ટ, લેટ અસ લર્ન. જાગ્યા ત્યારથી સવાર. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.